नमस्कार मित्रों, आजना नवा वीडियो में आप सब दर्शक मित्रों हार्दिक स्वागत है। सवारे उठीए आपणे जीवा रूटीन लाइफ में ब्रश करवू जरूरी छे, नहावू जरूरी छे। जो आपणे ब्रश ना करिए तो मित्रों दांत में सड़ो लागी जाए अने आगळ जता दांत पड़ावानो वारो आवे। अने जो आपणे स्नान ना करिए एटले के नहाईए नहीं तो मित्रों चामडीनी हजारों समस्या थई शके छे। तेवी ज रीते मित्रों जे रीते ब्रश करवू जरूरी छे, नहावू जेटलू जरूरी छे, तेवी ज रीते मित्रों आपणा बॉडी ने अंदर थी पण आपणे सफाई करवी जरूरी छे। तो आजना वीडियो में हूँ एवं एक ड्रिंक मित्रों लई आव्यो छुं। मार्केट में अत्यारे मित्रों चोमासानी सीजन चाली रही है तो ठेर ठेर आ वस्तु आपणे ढगले ने ढगले मळे छे, मात्र 20-25 रूपया में 1 किलो। हवे ए वस्तु तमारे लई आववानी छे अने एमांथी मित्रों एनु ड्रिंक बनाईने वीक में जो साहेब तमे 3 दिवस एटलीस्ट एटले के अठवाडिया में जो 3 दिवस तमे पीओ छो ने तो तमारी किडनी कांच जेवी चोखी थशे। जे लोकोने पाचन रिलेटेड कई समस्या होय, गैस एसिडिटी वारंवार थई जतुं होय, खोराकनो प्रोपर पाचन ना थतुं होय, ए पण दूर थशे अने साथे साथे बीजी हजार बीमारीओ जे छे ए पण मित्रो आ ड्रिंक थी दूर थई जशे। तो कयो ड्रिंक छे अने बनावा माटेनी आखी जे प्रोसीजर छे ए हवे मने आगळना विडियोमां मित्रो मारी मम्मी छे ए तमने आखुं समजावशे कि ए ड्रिंकनुं सेवन क्यारे करवानुं अने कई रीते बनावानुं छे। तो चालो मित्रो हवे आपणे विडियो स्टार्ट करीए। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આગળ જે વાત કરી એ છે આજની આ મકાઈ, આને તો તમે બધા સારી રીતે ઓળખો જ છો। તો આ સિઝનમાં આપણે સરસ રીતે આ સહેલાઈથી મળી જાય છે અને 20-30 રૂપિયા કિલોના ભાવમાં જ મળે છે, બહુ મોંઘી નથી મળતી, જે દરેકને પોસાય અને આનો સ્વાદ માણી શકે। તો મકાઈ તો આપણે બધા શેકીને ખાઈએ છીએ, બાફીને ખાઈએ છીએ અને આ એના આના જે આ ઉપરના જે છોતરા છે એ પણ આપણે કાઢીને ફેંકી દઈએ છીએ। જો આ રીતે તમે બધા એને મકાઈને સાફ તો કરો જ છો, તો આપણને બધાને સિલ્કી વાળ તો ગમે જ છે, પણ મકાઈના જે સિલ્ક છે, કોર્ન સિલ્ક જેને કહેવાય, એ હું તમને આજે બતાવું કે જો આ જે એના છે મકાઈના હેર, એને કોર્ન સિલ્ક તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે કોર્ન સિલ્ક છે એની જ તમને એવી સરસ એવી ચા બનાવતા શીખવાડીશ કે જે એનાથી તમારી હજારો બીમારીઓ દૂર થઈ જાય, તમારી કિડની સ્વસ્થ રહે, તમારું શરીર સંપૂર્ણપણે સ્વસ્થ રહે, દરેકે દરેક સિસ્ટમની અંદર કેવી રીતે સારી એવી એની ઇફેક્ટ છે, તો હું તમને એની ચા બનાવતા શીખવાડીશ। આ કોર્ન સિલ્ક છે, એની ચા કેવી રીતે બને આપણે જોઈશું। હા, તો તમે જોઈ શકો છો કે મેં આજે 3-1 મકાઈ લીધી છે, આજે સાંજના અમારે ઉપયોગમાં લેવાની જ છે। એના છોતરા આવી રીતે અલગ કરી દીધા છે અને એના જે છે કોર્ન સિલ્ક પણ મેં અલગ કરી લીધેલા છે કે જેની આજે આપણે ચા બનાવવાની છે। તો સૌ પ્રથમ તો આ બધા જ જે છે કોર્ન સિલ્ક એને એક સ્વચ્છ પાણીની અંદર આપણે આમ ડબોળી ડબોળીને ધોઈ લઈશું, જેથી કરીને એની અંદર લાગેલી ધૂળ માટી રચકણ કોઈ પણ પ્રકારનો કચરો હોય એ સહેલાઈથી નીકળી જાય। જોઈ શકો છો કે આ જો પાણીનો કલર કેવો બદલાઈ ગયો, તો આ રીતે આપણે એને ધોઈ નાખવાના છે બરોબર। આની અંદર જો માટીનું કે કચરાનું પ્રમાણ વધારે હોય, માટી વધારે નીકળતી હોય કે પાણી વધારે ગંદુ થાય, તો તમે 2-3 વખત આને ધોઈ શકો છો। હવે આ મેં ત્રીજી વાર પાણી લીધું છે, બરોબર માટી નીકળી ગઈ છે, તો હવે એને આપણે એક કન્ટેનરમાં લઈશું કે જેમાં આપણે એને એની ચા બનાવવાની છે। હવે આ જે રેસા છે આવી રીતે તમે કોઈ પણ જે પણ વાસણમાં લેવાનું હોય જેમાં ગરમ કરીને ચા બનાવવાની હોય તો એની અંદર પાણી નાખવાનું છે કે આ ડૂબી જાય। કોર્ન સિલ્કની ઉપર 1 ઇંચ જેટલું પાણી રહે એ રીતે આપણે એને પાણી લઈ અને ગેસની ફ્લેમ ઉપર એને ગરમ કરવા મૂકવાનું છે। જોઈ લો હવે ફૂલ ગેસની ફ્લેમ કરી છે, ધીમે રહીને એને થોડી મીડિયમ કરીશું, મીડિયમ ગેસ ઉપર 10-15 મિનિટ સુધી આને ઉકાળવાનું છે, એને એક ઢાંકી દેવાનું। તો હવે જ્યાં સુધી આપણી ચા બને છે 10-1 મિનિટની અંદર, ત્યાં સુધી એના શું ફાયદા છે હું તમને જણાવી દઈશ। તો સૌથી પહેલા કિડનીને એકદમ સ્વસ્થ રાખવાનું કામ કરે છે, જે પણ કિડનીની અંદર કે ગોલ બ્લેડરની અંદર પથરી જ્યાં પણ બનતી હોય એ વસ્તુને આ નાકામયાબ કરે છે અને પથરી બનતી
અટકાવે છે. જો કોઈને વાગ્યું હોય અને ઊંડો ઘા પડ્યો અને લોહી બંધ ના થતું હોય તો આની અંદર જે વિટામિન કે રહેલું છે એને ઘા રૂજવવા અને લોહી વહેતું બંધ કરવામાં મદદ કરે છે. ત્યારબાદ જોઈશું કે આ ચાના સેવનથી તમારું પેટ ભારે લાગે છે તો વજન ઉતારવામાં પણ તમને મદદ કરે છે. સાંધાના દરેકે દરેક જે પણ દુખાવાના સંધિવાના રોગ છે એમાં પણ ઘણી બધી રાહત આપે છે. સ્કિનમાં ગ્લો કરે છે. એની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ બહુ બધા પુષ્કળ તત્વો રહેલા છે જે તમારા શરીરને એકદમ સ્વસ્થ રાખે છે. તો ફાઇનલી મિત્રો આપણી 10 મિનિટ પૂરી થઈ ગઈ છે. હવે આપણે આ જે કન્ટેનરમાં આપણે ચા બનાવી છે એને હવે ઓપન કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે જેટલા પ્રમાણમાં આપણે પાણી એડ કર્યું હતું એનું અડધું હવે રહી ગયું છે. તો આ ડ્રિંકને હવે ગાળી લેવાનું રહેશે મિત્રો. તો એ પહેલાં હું તમને થોડા ફાયદા જણાવી દઉં કે જો જે લોકોને મિત્રો બોડીમાં યુરિક એસિડનું લેવલ વધી ગયું હોય અને યુરિક એસિડનું જો લેવલ બોડીમાં વધી જાય તો હાથ પગના સાંધામાં દુખાવા, ઘોટણમાં દુખાવા આવી ઘણી બધી બીમારીઓ મિત્રો થતી હોય છે હાથ પગમાં દુખાવાની સમસ્યા, ખાસ કરીને યુરિક એસિડનું જો લેવલ વધી જાય તો એમાં પણ મિત્રો રાહત થાય છે. સાથે સાથે જે લોકોને આંખ નીચે ડાર્ક સર્કલ એટલે કે કાળા કુંડાળાની જો સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે. સાથે સાથે જે લોકોને બીપી વધી જતું હોય તો એમ પણ કંટ્રોલમાં આવે છે. સાથે સાથે મિત્રો જે લોકોને ડાયાબિટીસનું લેવલ જો વધી જતું હોય ને તો આ ડ્રિંકનું સેવન જો અઠવાડિયામાં તમે 3 વખત કરો છો ને તો બીપી અને સાથે સાથે ડાયાબિટીસનું લેવલ પણ કંટ્રોલમાં આવી જાય છે. તો મિત્રો હવે આપણે એક કાચનું ગ્લાસ લઈએ છીએ. આ ડ્રિંક થોડું ગરમ છે એટલે કે તમારા પ્લાસ્ટિકનો કે એવો કોઈ ગ્લાસ નહીં વાપરવાનો અને સાથે સાથે જે ઘરણીનો તમે ઉપયોગ કરો છો એ પણ તમારા પ્લાસ્ટિકની નહીં વાપરવાની. આ રીતે તમારે સ્ટેનલેસ સ્ટીલની તમારે ઘરણી તમારે રાખવાની રહેશે મિત્રો. આ રીતે તમારે જો ફિલ્ટર કરી દેવાનું છે. આપણી ચા છે એ રેડી થઈ ગઈ છે. હવે આ ચા થોડી ઠંડી થાય પીવા લાયક ત્યાં સુધી આપણે એને 2-3 મિનિટ એમની એમ મૂકીશું. ત્યારબાદ આ ચાનું સેવન આપણે કરવાનું છે. હવે આપણી ચા પીવા લાયક રેડી થઈ ગઈ છે. હવે આ ચાનું સેવન તમારે કઈ રીતે કરવાનું છે અને ક્યારે કરવાનું છે તો તમે જોઈ શકો છો આ 200-250 એમએલનો ગ્લાસ છે. તો 200-250 એમએલનો ગ્લાસ આ રીતે તમારે આ એક ગ્લાસ ભરીને તમારે સેવન નરણા કોઠે કરવાનું છે. એટલે કે સવારે જેવા તમે ઉઠો છો એવા તમારા વાસી મોઢે તમારે આ ચાનું તમારે સેવન વીકમાં એટલીસ્ટ 3 દિવસ એટલે કે અલ્ટરનેટ દિવસ જો તમે સેવન કરો છો ને તો મેં તમને વિડીયોમાં આગળ જણાવ્યું કે કાચ જેવી કિડની તો થઈ જશે સાથે સાથે બીજી હજારો બીમારીઓથી તમે તમારી બીમારી મિત્રો દૂર થઈ જશે. સાથે સાથે જે લોકો વજન નિયંત્રણ કરવા માંગતા હોય, વેટ લોસ કરવા માંગતા હોય તો આ જે ડ્રિંક મેં લીધેલું છે એની અંદર જો આ રીતે લીંબુ તમે કટ કરો છો અને ત્યારબાદ તમે 1/2 ચમચી જેટલો લીંબુનો રસ તમારે એડ કરી દેવાનો. ચમચી લેવાની, ચમચીની મદદથી તમારે પ્રોપર આ જે ચા છે એને તમારે બરોબર હલાવવાની રહેશે. જે તમે મિત્રો જોઈ શકો છો આ રીતે તમારે હલાવવાની રહેશે જેથી કરીને પ્રોપર મિક્સ થઈ જાય. ત્યારબાદ આ ચાનું સેવન જો તમે રેગ્યુલર એટલે કે અઠવાડિયામાં 3 દિવસ નરણા કોઠે કરો છો ને તો મિત્રો એક હેલ્ધી અને નિરોગી લાઈફ તમે જીવી શકો છો. તો આશા રાખું છું કે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હશે અને રેગ્યુલરમાં આપણે જે ચા પીએ છીએ એ ચા તમારે કંટ્રોલ કરી દેવાની. જો તમે દિવસમાં 2-3 વખત પીતા હોય તો તમારે 1 વખત કરી દેવાની અને એની જગ્યાએ અત્યારે આ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં મકાઈ આપણને ઠેર ઠેર મળે છે તો તમારે આ રીતે મકાઈનો જે પેલું મેં તમને રેસા કીધા ઉપર તમારે ફેંકી નથી દેવાના. એની ચા મેં તમને બતાવી વિડીયોમાં કઈ રીતે બનાવવાની છે આખી પ્રોસિજર. આ ચાનું સેવન જો અત્યારે આપણને માર્કેટમાં ઠેર ઠેર મકાઈ મળે છે તો તમે કરો છો ને તો 12 માસ હજારો બીમારીઓથી તમે દૂર રહી શકો છો અને એક હેલ્ધી અને નિરોગી લાઈફ મિત્રો જીવી શકો છો. અને નરણા કોઠે તમારે આ ચાનું સેવન તમારે કરવાનું છે. જો કોઈનો શિડ્યુલ એવો ટાઈટ હોય, સવારે સમય ના હોય તો તમે દિવસમાં ગમે ત્યારે પણ આ ચાનું સેવન તમે કરી શકો છો. પરંતુ જ્યારે પણ તમે આ ચા પીવો છો તો તમારે 1 કલાક સુધી કોઈ પણ નાસ્તો અથવા કોઈ ખોરાક તમારે લેવાનો નથી. એટલે એ આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે બપોરે તમારે ધારો કે આ ચા પીવી હોય તો તમારે આ ચા પીધા બાદ તમારે 1 કલાક સુધી તમારે ખાવાનું કોઈ વસ્તુ ખાવાનું નથી. ત્યારબાદ તમે ખાઈ શકો છો. એટલે 1 કલાકનો તમારે મિનિમમ તમારે ગેપ રાખવાનો છે. જો તમારો શિડ્યુલ એટલો ટાઈટ હોય તો દિવસમાં ગમે ત્યારે પણ પી શકો છો. અધરવાઇઝ જો તમારે બેસ્ટ રિઝલ્ટ તમારે જોઈતું હોય તો સવારે નરણા કોઠે તમે પીવો છો ને તો તમને સારું પરિણામ જોવા મળશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.